નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. એશિયામાં પ્રથમવાર મૂળ જંબુસરના પરિવારમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ બાદ બાળકીનો જન્મ. માતાની જે કુખે જન્મી હતી તે જ કુખે દીકરીએ પણ પોતાની દીકરીને જન્મ આપ્યો. પરિવારજનોમાં ખુશીનો માહોલ. વિજયાદશમીની સંધ્યાએ આસુરી શક્તિના પ્રતીક સમા રાવણ દહનના કાર્યક્રમ યોજાયા. અંબિકાનગર ખાતે 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું. ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ભાવો નિયત નહીં કરાતા કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓની મિલીભગત સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક પાર્ક કરેલ ઋની ઘાસડી ભરેલ ટ્રકની ચોરી. શહેર પોલીસે ₹38.76 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. એશિયામાં સૌ પ્રથમવાર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ બાદ દશેરાના પાવન દિને બાળકીનો જન્મ થતાં મૂળ જંબુસરના મીનાક્ષીબેનના પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે. આજથી 17 મહિના પૂર્વે વડોદરાના વાળંદ દંપતીએ શેર માટેની ખોટ પૂરવા માટે આધુનિક વિજ્ઞાનનો સહારો લીધો, જેમાં મૂળ જંબુસરના વાળંદ પરિવારની પુત્રવધુ મીનાક્ષીની માતાએ જ તેનું ગર્ભાશય આપતા 19 મે 2017 રોજ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને તેમાં ગર્ભ મુકાયો હતો. આ પ્રત્યારોપણ કરાયેલ ગર્ભાશય દ્વારા મીનાક્ષીએ 32 સપ્તાહની પ્રેગ્નન્સી સાથે દશેરાની રાત્રિએ પુણેના નર્સિંગ હોમમાં સિઝેરિયન દ્વારા પુત્રીનો જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકીને નિયોનેટલ આઈસીયુમાં ઓક્સિજન પર રાખવામાં આવી છે. 16 તબીબોની ટીમે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. મીનાક્ષી અને બાળકી સ્વસ્થ છે અને 1 મહિનામાં ઘરે પરત ફરશે. બાળકીના જન્મના સમાચાર સાંભળી જંબુસર ખાતે રહેતા મીનાક્ષીના સાસુ સસરા સહિત પરિવારજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી અને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. એમણે આ ઓપરેશન પુના ગેલેક્સી હોસ્પિટલમાં કરાવ્યું. 8 મહિનાથી ત્યાં એ લોકો રોકાયેલા. એમની મીનાક્ષીની મમ્મીએ એમને આ જે ગર્ભાધાન દાન આપ્યું ગર્ભાશય, ત્યાર પછી મીનાક્ષીને થોડો વખત પછી એમનો આ ઓપરેશન જે સફળ થયું એ પરિણામ રૂપે ગઈકાલે વિજયાદશમીની રાતે, 8મી રાત ને વિજયાદશમી રાતે 12 ને 12 પુત્રીનો જન્મ થયો. ડૉક્ટરોએ બહુ સારી રીતે એ લોકોનું આ સ્વસ્થ જળવાઈ, તબિયત સાચવી. ડૉક્ટરોને લાખ લાખ આભાર. એમને ભગવાન આયુષ્ય વધારે, તંદુરસ્તી આપે એવી અમારી ને અમે પરિવારના બધા જ અમને આશીર્વાદ આપીએ છીએ. અમે બધા ઘણા ખુશ છીએ કે અમારા દીકરાને ઘેર દીકરી આવી. 9 વર્ષ બાદ બાળકીનો જન્મ અને તે પણ માએ કુખ પુત્રીને આપી અને પુત્રીએ જ કુખમાંથી પોતાની દીકરીને જન્મ આપ્યો તે આધુનિક મેડિકલ સાયન્સની સિદ્ધિ છે. ત્યારે આગામી દિવસોમાં કેટલાય દંપતીઓ માટે તે આશીર્વાદરૂપ પુરવાર થશે તે નક્કી છે. અમારી ઘરે દીકરીનો જન્મ થયો છે ને એની મમ્મીએ સવિતાબેને બલિદાન આપ્યું છે. અમે ઘણા ખુશી છે. કેટલા વર્ષ પછી તમારે ત્યાં પુત્રી અવતરી? 9 વર્ષ પછી અમારી ઘેર પુત્રી આવી. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની સંધ્યાએ ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિને આસુરી શક્તિના પ્રતીક સમા રાવણ દહનના કાર્યક્રમોના આયોજન કરવાની પરંપરા રહેલી હોય, ભરૂચના અંબિકાનગર ખાતે 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અંબિકાનગર સહિત આસપાસના વિસ્તારના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહી જય ઘોષ સાથે રાવણ દહનને વધાવી લઈ આસુરી શક્તિને પરાસ્ત કરવા કટિબદ્ધ બન્યા હતા. ભરૂચ શહેરમાં આ ઉપરાંત જાડેશ્વર રોડ પરની સોસાયટી સહિત
વસાહત તથા અન્યત્ર પણ પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. છેલ્લા 5 વર્ષથી આ રાવણ દહનનું કાર્યક્રમ કરીએ છીએ ને આ વર્ષે 15 વર્ષની જેમ 40 ફૂટનું રાવણ દહનનું પુટલાનું આયોજન કરેલું છે. અમે છેલ્લા 15 દિવસથી ઘણી મહેનત બાદ અંબિકા ઉત્સવ સમિતિના તમામ સભ્યોએ ઘણી મહેનત બાદ આપની સમક્ષ આ 40 ફૂટનું રાવણ દહનનું કાર્યક્રમનું આયોજન અહીંયા આપણી સમક્ષ ઊભું કરેલું છે. અંબિકા ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે. 15-20 છોકરાઓએ રાત દિવસ મહેનત કરી અને રાવણ દહનનો સુંદર આયોજન કરેલું છે. આમાં વસ્તુમાં અમારે વાંસ છે, કામળીઓ છે, પછી ભૂસું અને પેલું આપણે પુઠ્ઠાઓ અને ફટાકડાનો ઉપયોગ કરી અને રાવણ આ રીતે 40 ફૂટનો રાવણ બનાવેલ છે. ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ભાવો નિયત નહીં કરાતા કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓની મિલીભગત સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભરૂચ નગરપાલિકામાં શ્રીમતી સુરભીબેન તમાકુવાલાની પ્રમુખપદે તાજપોશી બાદ રોજનીસી અવનવા વિવાદોની વંજાર ઊભી થવા પામી છે. ફુરજિયા 4 રસ્તા ઉપર પ્રજાનો રોષથી શરૂ થયેલા વિવાદો સુરભીબેન માટે થંભવાનું નામ નથી લેતા. તાજેતરમાં રૂપિયા 1.5 કરોડના કામો પોતાના જ વોર્ડમાં ફાળવી દેવાના મામલે વિપક્ષ સહિતના ભાજપના જ કોર્પોરેટરોમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. એક તરફ સ્વચ્છતા મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી ગાડીઓ ધૂળ ખાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટરના ભાવો નિયત સહિત કરાતા મસમોટા બિલો રજૂ કરી પાલિકાના તિજોરી ખંખેરવા કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બાબત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. જો કે આ અંગે વિપક્ષ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો પ્રમુખ માટે વિપક્ષ કરતાં પક્ષના સભ્યોને મેનેજ કરવા લોખંડના ચના ચાવવા જેવી બાબત બની ગઈ છે. અંકલેશ્વર નજીક હાઈવે પર મોટાલી ગામ નજીક પાર્ક કરેલ રૂની ઘાસરી ભરેલ ટ્રકની ચોરી થતાં શહેર પોલીસે રૂપિયા 38.76 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર તમિલનાડુના રહેવાસી અનબુ રાજ વાનિયર અને પ્રભુ પલ્લણી વાનિયર શ્રીરામ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર TN34U 9927માં જસદણથી રૂની ઘાસડી ભરી તમિલનાડુના કોઇમ્બતુર ખાતે જવા નીકળ્યા હતા. આજે વહેલી સવારે અંકલેશ્વર નજીક હાઈવે પર મોટાલી પાટિયા પાસે આવેલ શ્રીરામ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ડ્રાઈવર પ્રભુ પલ્લણી વાનિયર ટ્રક પાર્ક કરી કામ અર્થે ગયો હતો, જ્યારે અન્ય ડ્રાઈવર અનબુ રાજ વાનિયર ટ્રકમાં નિંદ્રા માણી રહ્યો હતો. આ દરમિયાન 3-4 જેટલા અજાણ્યા ઇસમો આવી રૂની ઘાસડી ભરેલ ટ્રકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ટ્રકમાં નિંદ્રા માણી રહેલ અનબુ રાજ વાનિયર નામના ડ્રાઈવરને થોડે દૂર ઉતારી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે રૂપિયા 28.75 લાખની કિંમતની રૂની ઘાસડી અને રૂપિયા 10 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 38,76,000ની ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારા ગાડી ખાલી જસ્તાન સે માલ ભર કે આયા થા ઉસકા ગાડી કા બિલ્ટી મારને કે લિયે આ સુબહ સુબહ અંકલેશ્વર મેં આયા થા વો સાઈડ પે ગાડી ખડા કિયા વો ગાડી એક ડ્રાઈવર હમારા ઓફિસ પે આયા થા બિલ્ટી મારને કે લિયે એક ડ્રાઈવર ગાડી મેં થા કોઈ 3 આદમી ચોર લગા કે હમારા ગાડી કો ડ્રાઈવર કે સાથે મિલે કે ગયા એ હાથ પૂરા પટ્ટી બાંધ કે હાથ આ કાન જી સબ પૂરા બાંધ કે લેકે ગયા ફિર થોડા દૂર રસ્તા મેં લેકે ગયા ફિર બાદ મેં અમારા એક ડ્રાઈવર કો ઉતાર દિયા વહાં સે ડ્રાઈવર ને ચડકી ચડકી રિક્ષા વાળા કે કહી જાય ફોન કરકે ઇધર ઓફિસ પર આયા થા હમને આજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન મેં કમ્પ્લેન્ટ કરને આયા હૈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે વિવિધ સ્થળે શસ્ત્ર પૂજન સાથે રાષ્ટ્રભક્તિની ભાવનાના જાગૃતિકરણ માટેના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજમાં સંગઠનની ભાવના નિર્માણ કરવાના હેતુથી પ્રતિવર્ષ વિજયાદશમીની ઉજવણી કરી પ્રાચીન પરંપરાને અનુસરે છે, તેમજ નિત્ય શાખાના કાર્યક્રમોનું સમાજ સામે પ્રસ્તુતિકરણ કરી રાષ્ટ્રભક્તિની ભાવનાનું જાગૃતિકરણ કરે છે. ત્યારે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમી નિમિત્તે RSS દ્વારા ભરૂચના બંબાખાના મનીષાનંદ સોસાયટી રોટરી ક્લબ પાછળ તેમજ ભોલાવ સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે શસ્ત્ર પૂજન સંચાલન પ્રસ્થાન પ્રત્યાસ્થિક સહિત વિવિધ વક્તાઓ દ્વારા રાષ્ટ્રભક્તિ સભર વક્તવ્યોના આયોજન સાંજના સમયે કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં RSS દ્વારા કરવામાં આવેલ શસ્ત્ર પૂજા સહિતના કાર્યક્રમોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રજાજનો જોડાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે નર્મદા ઉપનગર છે એ ઉપનગરના કાર્યક્રમ નિમિત્તે બધા અહીંયા એકત્ર થયા છે. કુલ મળીને ભરૂચ નગરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે આ વિજયાદશમી ઉત્સવ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આમ તો સ્થાપના દિન પણ છે અને સ્થાપના દિન તરીકે દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉજવવામાં આવે છે અને ખૂબ ઉત્સાહપૂર્વક બધા જ સ્વયંસેવકો ભાગ લે છે. કુલ મળીને બધા ચારેય ઉપનગર થઈને લગભગ 250 થી 300 સ્વયંસેવકોની વચ્ચે બધા લોકો ભાગ લેવાના છે. ભરૂચ તાલુકાના દહેગામ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. લોકોને તેમના વિવિધ કામો અંગે સરકારી કચેરીઓમાં ધરમધક્કા ન ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દહેગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાતા આધાર કાર્ડથી માંડીને તમામ ઉપયોગી કાર્ડ તેમજ સરકારી યોજનાઓ અંગેની માહિતી લોકોને આપવામાં આવી હતી. આજ રોજ દહેગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ જે હોય એમાં આધાર કાર્ડ, મા કાર્ડ, રેશન કાર્ડ એનો ગામજનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ જે ગામજનોને એક સેવા પૂરી પાડી રહે એના માટેનો જે આજે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોએ સારી રીતના ભાગ લીધો. વિજયાદશમી પર્વની સંધ્યાએ રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી તેમજ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના તુલસીધામ વિસ્તારથી વિજયાદશમી નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં કેસરિયા સાફા સાથે રાજપૂત યુવાનો બાઇક પર સવાર થઈ તુલસીધામ સહિત ભોલાવ વિસ્તાર ફરી હતી. આ બાઇક રેલી નારાયણ કુંજ વિહાર સોસાયટી પાસેના કોમન પ્લોટ ખાતે પહોંચતા ત્યાં સમાપન થયું હતું જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના પરિવારજનો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભરૂચ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અંધેર તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર સાથે અમીર અને ગરીબ માટે અલગ અલગ કાયદાઓ અમલમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની તેના નિર્માણ સમયથી જ વિવાદોના વમણમાં અટવાયેલી છે જેના પગલે જિલ્લાનો વિકાસ એક તરફ રૂંધાઈ રહ્યો છે તો બીજી તરફ ઓથોરિટીમાં જેટીઓના અંધેર વહીવટમાં વચેટિયાઓ બેફામ ભ્રષ્ટાચાર આચરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેટીઓ પોતાની એર કન્ડિશન ઓફિસની બહાર જ ન નીકળતા હોય વચેટિયાઓ ચમચાગીરી કરી પોતાનું ધાર્યું ગેરકાયદેસર કામ કરાવી જતા હોય છે. ભરૂચ શહેરમાં જ સેંકડો એવી ઇમારતો ઝાડેશ્વર ભોલાવ સહિત નિર્માણાધીન છે જે કાયદેસર નથી કે જેને કાયદેસરતા ન આપી શકાય છતાં બોર્ડના વ્યાપક ભ્રષ્ટાચારમાં સબ હોતા હૈ સબ ચલતા હૈ જેવી સ્થિતિ પેદા થઈ છે. જો અયોધ્યાનગરના સામાન્ય રહેણાંકના દબાણો બોર્ડ અરજીના આધારે દૂર કરાવી શકે તો અંડર કન્સ્ટ્રક્શન ઇમારતોના દબાણો કેમ નહીં. 18 ઓક્ટોબર એટલે વર્લ્ડ મેનોપોઝ ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કોઈ એક જ વિષય વસ્તુ આધારિત કરવામાં આવતી હોય છે. દર વર્ષે ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી દ્વારા વિવિધ વિષયોને આવરી લઈ આ દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ યુનિટી ઇન ડાયવર્સિટી એટલે કે વિવિધતામાં એકતા વિષય પર વર્લ્ડ મેનોપોઝ ડેની ઉજવણી શેઠ હોસ્પિટલના મેનોપોઝ અને ફિટનેસ ક્લબમાં ડૉક્ટર ભાવનાબેન શેઠના માર્ગદર્શન હેઠળ રંગેચંગે કરવામાં આવી. આ કાર્યક્રમમાં લગભગ 65 થી 70 જેટલી બહેનોએ ભાગ લઈ ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કર્યું જે ખરેખર સરાહનીય હતું. આ દિવસ ઉજવવાનો મુખ્ય આશય ગૃહિણીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો તથા તેના દ્વારા તેમના ગ્રે સેલ એક્ટિવેટ કરવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ભાવનાબેન શેઠ દ્વારા કરવામાં આવ્યું. નિર્ણાયક તરીકે ખ્યાતનામ વક્તા, લેખિકા અને ડૉક્ટર મિનલબેન દવેએ ઉત્તમ કામગીરી નિભાવી. સુરક્ષા સેતુ નવરાત્રી મહોત્સવ ખાતે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન સાથે માતાજીની આરતી યોજાઈ હતી. હાથીખાના વિસ્તારમાં સુરક્ષા સેતુના નવરાત્રી મહોત્સવે આગવી રંગત જમાવી હતી.
નવરાત્રી મહોત્સવના અંતિમ ચરણ એવા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન સાથે માતાજીની આરતી અત્યંત ધાર્મિક વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં અગ્રણીઓ સહિત અન્ય આમંત્રિતો પણ સામેલ થયા હતા. ભરૂચ તાલુકાના તવરા ગામના પંચદેવી મંદિર આહિર સમાજ દ્વારા દશેરાની પરંપરાગત રીતે ઉજવણી કરવા સાથે માતાજીના જવારાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તવરા ગામના પંચદેવી મંદિરે આહિર સમાજ દ્વારા નવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવ્યા બાદ આરાધ્ય કુળદેવી માતાજીના જવારાનું દશેરાના દિને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આહિર સમાજના પરિવારજનો સહિત શ્રદ્ધાળુઓ ગ્રામજનો જોડાયા હતા. આ જવારા શોભાયાત્રા પાવન નર્મદા તટે પહોંચતા નર્મદાના નીરમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નર્મદા નદીનો પટ સંકોચાયો હોવાથી પાણીનો પ્રવાહ દૂર હોવાથી શ્રદ્ધાળુઓને જવારા વિસર્જન માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નર્મદા નદીમાં પાણી ના હોવાથી નર્મદા માતાજીના જવારા બી વિસર્જન થઈ શકતા નથી. આ પહેલીવાર આવો બનાવ અમે જોયો છે. નર્મદા નદીમાં પાણી જ નથી હાલમાં કશું. ભરૂચના કોઠી વિસ્તારમાં નવરાત્રી દરમિયાન શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 57મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ભરૂચના કોઠી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ સુંદર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં રોજે રોજ આપણી દીકરી આપણા આંગણેના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ શેરી ગરબામાં વિવિધ દેવી દેવતાઓના વેશ પરિધાન કરવા સાથે અવનવા પાત્રો સાથે માય ભક્તો ગરબે ઘૂમતા આકર્ષણ જમાવી રહ્યા હતા. શેરી ગરબા દરમિયાન રોજે રોજ લકી ડ્રો પણ કરી પ્રોત્સાહન રૂપે વિવિધ ઇનામો પણ આપવામાં આવતા હતા. દીકરીને જન્મ આપ્યો. પરિવારજનોમાં ખુશીનો માહોલ. વિજયાદશમીની સંધ્યાએ આસુરી શક્તિના પ્રતીક સમા રાવણ દહનના કાર્યક્રમ યોજાયા. અંબિકાનગર ખાતે 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું. ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ભાવો નિયત નહીં કરાતા કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓની મિલીભગત સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક પાર્ક કરેલ રૂની ઘાસડી ભરેલ ટ્રકની ચોરી. શહેર પોલીસે રૂપિયા 38.76 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.